नमस्कार दर्शक मित्रों, हाल महत्वना समाचार प्राप्त थई रह्या छे सौराष्ट्रथी। सौराष्ट्रमां अमुक जिल्लाओमां अने ए जिल्लाओना अमुक विस्तारोमां भूकंपना आंचका अनुभवाया छे, जेमां जूनागढ़, पोरबंदर अने गीर सोमनाथना अमुक विस्तारमां हळवा आंचका भूकंपना अनुभवाया छे। लगभग 2.5 सेकंड सुधी भूकंपना आंचकानो अनुभव थयो हतो। 11.8 नी ऊंडाए आ भूकंपना आंचका अनुभवाया हता। 3 जिल्लामां 4.7 नी तीव्रता साथे आ भूकंपना आंचका अनुभवाया छे। थई रह्या छे सौराष्ट्रथी। सौराष्ट्रमां अमुक जिल्लाओमां अने ए जिल्लાઓના અમુક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમાં જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથના અમુક વિસ્તારમાં હળવા આંચકા ભૂકંપના અનુભવાયા છે। લગભગ 2.5 સેકન્ડ સુધી ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો। 11.8ની ઊંડાએ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। 3 જિલ્લામાં 4.7ની તીવ્રતા સાથે આ ભૂકંપના આંચકા અનુભવાયા છે। તો આ બાબતે વધુ આપણી સાથે વિગત આપશે અમારા સંવાદદાતા નરેન્દ્ર। હા તો નરેન્દ્ર, કેવી રીતે આ ભૂકંપના આંચકા અનુભવાયા છે અને કયા વિસ્તારોમાં કેવા પ્રકારની સ્થિતિ છે, શું કહેવું આ બાબતે? ચોક્કસથી નિરાલી, વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્રમાં બપોર બાદ કેટલાય જિલ્લાઓમાં છે તે ભૂકંપના આંચકા છે તે અનુભવ્યો છે। ખાસ ભૂકંપના આંચકાની જે વાત કરવામાં આવે તો ખાસ જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથના કેટલાય તાલુકામાં છે તે ખાસ ભૂકંપના આંચકા છે તે અનુભવ્યો છે। ભૂકંપના આંચકાની ખાસ વાત કરીએ તો ભૂકંપનું જે કેન્દ્રબિંદુ છે તે ખાસ જૂનાગઢ જિલ્લાના માંગરોળથી 3 કિમી દૂર છે, તે 4.7 વિક્રતનો ભૂકંપ છે તે ખાસ અનુભવ્યો છે। નિરાલી, ખાસ વાત કરવામાં આવે તો કોરોનાની મહામારી વચ્ચે ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ખાસ એક ભયનો માહોલ છે તે જોવા મળ્યો હતો। ખાસ ભૂકંપનો આંચકો આવતા જ લોકો છે તે ઘરની બહાર દોડી આવ્યા હતા। નિરાલી, વાત કરવામાં તો ભૂકંપનો આંચકો છે તે ખાસ 3.5ની આસપાસ છે તે ભૂકંપનો આંચકો છે તે સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં છે તે ખાસ અનુભવ્યો હતો અને જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથના કેટલા ગામો છે ત્યાં ખાસ ભૂકંપનો આંચકો છે અનુભવ્યો હતો। ભૂકંપના આંચકાની વાત કરવામાં આવે તો કેશોદ તેમજ જૂનાગઢ, સોરવાડ સહિતના જે આજુબાજુના વિસ્તાર છે, ગીર સોમનાથના કેટલાય તાલુકામાં છે ત્યાં ખાસ ભૂકંપનો જે આંચકો છે તે ખાસ અનુભવ્યો હતો। આ ભૂકંપનો આંચકો છે અંદાજે 3.5ની આસપાસ છે તે આ ભૂકંપનો આંચકો છે તે ખાસ અનુભવ્યો હતો અને જે ભૂકંપની વાત કરવામાં તો ભૂકંપ આવતા જ લોકો છે તે ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં છે તે ખાસ એક ગભરાટ છે તે જોવા મળ્યો હતો। બીજી બાજુ વાત કરવામાં આવે તો જે આ ભૂકંપ છે તે ભૂકંપની ઊંડાઈ છે તે ખાસ 11.8 છે તે ભૂકંપનો આંચકો છે તે ઊંડાઈ છે તે ખાસ દેખાઈ રહી છે। તો બીજી બાજુ નિરાલી, ખાસ વાત કરવામાં આવતા ભૂકંપ છે તે 3 જિલ્લાઓમાં છે તે ખાસ નોંધાયો છે અને ભૂકંપનું કેન્દ્રબિંદુ છે માંગરોળ છે તે ખાસ બતાવવામાં આવ્યો છે અને ભૂકંપ છે તે 4.7નો વિક્રમતા ભૂકંપ આવતા જ લોકોમાં છે તે ખાસ ભય જોવા મળ્યો હતો અને બીજી બાજુ જૂનાગઢના કેશોદ છે, ચોરવાડ છે કે માંગરોળ છે કે સહિતના માંગરોળ આજુબાજુ છે, ગીર સોમનાથના ચોરવાડ સહિતના આજુબાજુના જિલ્લાઓ તેમજ તાલુકામાં છે ખાસ ભૂકંપ છે તે અનુભવતા જ લોકો અને ખેડૂતોમાં ખાસ ભય જોવા મળ્યો હતો। એક બાજુ કોરોનાની મહામારી વચ્ચે ભૂકંપ આવતા જ લોકોમાં છે તે ખાસ એક ભય જોવા મળ્યો। જી, આભાર નરેન્દ્ર। ત્રણ જિલ્લામાં 4.7ની તીવ્રતા સાથે આ ભૂકંપના આંચકા અનુભવાયા છે, થઈ રહ્યા છે સૌરાષ્ટ્રથી। સૌરાષ્ટ્રમાં અમુક જિલ્લાઓમાં અને એ જિલ્લાઓના અમુક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમાં જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથના અમુક વિસ્તારમાં હળવા આંચકા ભૂકંપના અનુભવાયા છે। લગભગ 2.5 સેકન્ડ સુધી ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો। 11.8ની ઊંડાએ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। 3 જિલ્લામાં 4.7ની તીવ્રતા સાથે આ ભૂકંપના આંચકા અનુભવાયા છે।